મારા ગુજરાતી મિત્રો, આજે અમે પાછા નીકળી પડ્યા છીએ વીકેન્ડ ટ્રીપમાં. મિત્રો, તમને જે રીતે કીધું તમે મારી પાછળ આ જોઈ શકો છો, આ આખી આજી ડેમ. લાગ્યું નહોતું કે અહીંયા આજી નદી ડેમની આગળ આવું બધું સારું એવું સ્ટેશન બનેલું છે. મારા ગુજરાતી મિત્રો, આજે અમે પાછા નીકળી પડ્યા છીએ વીકેન્ડ ટ્રીપમાં. અને આજે આ વ્લોગ ફક્ત ગુજરાતીમાં જ બોલીશ. બધાનું જે રીતે કેવું હતું કે ભાઈ એક વ્લોગ આપણે ગુજરાતીમાં ટ્રાય કરી, તો જોઈએ હવે કેવો રિસ્પોન્સ મળે છે. તો આ વ્લોગ ગુજરાતીમાં જ ઉતરશે. અને આજે અમે જે અમારા મિત્ર ભેગા નીકળ્યા છે, સંજયભાઈ કમોટી અને એમના એક લોતા ધર્મપત્ની અને બાકી અમારા શ્રીમતીજીને તો તમે બધા ઓળખો જ છો. તો અમે અત્યારે જે નીકળી પડ્યા છે, સંજયભાઈ થોડુંક રૂટ વિશે કહેશે. સંજયભાઈ, રૂટ વિશે થોડુંક તમે કહો. અહીંથી આપણે અમરેલી જાશું, અમરેલીથી પછી તારી ખોડિયાર ગઢધરા ને ત્યાંથી પછી તુલસીશ્યામ જાશું. આ રૂટ કહેવાનું કારણ એક જ છે કે સંજયભાઈ પોતે જ અમરેલીના છે, તો એ સારું રહેશે કે મારી કરતા એ રૂટ સારો એવો જાણે છે. તો ચાલો હવે તમને ઘરે બેઠા બેઠા બધું જ અમે દેખાડી કે જ્યાં ધારીમાં ખોડિયાર ડેમ ક્યાં છે અને ગઢધરો શું છે ક્યાં છે, તો બધું તમને દેખાડી છીએ. તો ચાલો આગળ મળીએ. તો દોસ્તો, હજી નીકળ્યા જતા તો પેલા જ રાજકોટથી નીકળ્યા, ત્યાં રાજકોટની આજી નદીના દર્શન થઈ ગયા. તો આજે અત્યારે તમે જોઈ શકો છો કે આજી નદીમાં ભરપૂર પાણી છે. તો તમને આજે આજી નદીનો એક લુક તમને દેખાડી દઈ. મિત્રો, તમને જે રીતે કીધું તમે મારી પાછળ આ જોઈ શકો છો, આ આખી આજી ડેમ છે, આજી નદી તમે જે કહી શકો છો. અત્યારે ભરપૂર પાણી છે તો અત્યારે મજા આવે છે. હું કઈ જગ્યાએ આવ્યો એ પણ તમને હું કહીશ. પહેલાં તમને આજી નદી તમે એકવાર જોઈ લો. અત્યારે જે જોઈ રહ્યા છો તે આજી નદી છે. અત્યારે આજી ડેમમાં ભરપૂર પાણી આવેલું છે. તમે જોઈ શકો જે રીતે વરસાદ પડ્યો છે એ રીતે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે પાણી છે. રાજકોટની બહાર નીકળતા જે આપણે જોઈ છીએ તો એક મોગલ ધામ કરીને મંદિર આવેલું છે. સારું એવું સ્થળ છે, જ્યાં આપણે પિકનિક કરવી હોય તો પણ કરી શકીએ એવું છે. અને સારું એવું અત્યારે ડેવલપ કરેલું છે. મેં પણ અત્યારે પહેલી જ વાર જોયેલું છે. તો આ મોગલ ધામ બનાવેલું છે, જે આજી ડેમ છે ત્યાંથી નજીકમાં જ આવેલું છે. અને બહુ સારું એવું ડેવલપ કરેલું છે. જો વીકેન્ડમાં શનિ રવિ હોય અને કોઈને આવવું હોય તો સારું એવું છે. અને આ રીતે જય મા. અને સાથે સાથે ખોડિયાલમાનું પણ મંદિર અહીંયા છે. સારી એવી બધી વ્યવસ્થા છે કદાચ છે. અને મોગલમાનું તો છે જ પરચા પરંપાર. મંદિર જોયું પછી સારું એવું નાનું જે માતાજી અહીંયા બિરાજમાન છે એમનું પણ મંદિર છે, તો એ પણ છે. અને આજી ડેમના કિનારે, નદીના કિનારે બહુ સારું એવું સ્ટેશન બનાવ્યું છે. રવિવારે અહીં આવવા માટે સારામાં સારું છે. રાજકોટવાસીઓને એક નવું જ સ્થાન મળે. રવિવારે અહીં આવો તમે આરામથી. અત્યારે રવિવારે આપણે બધા કંઈક ને કંઈક નવું લોકેશન ગોતતા હોય છીએ, તો રવિવારે કદાચ તમે આવો. સારું એવું ગ્રાઉન્ડ છે, બધું તમે જોઈ શકો છો. બાજુમાં આજી ડેમની નદી જાય છે અને નદી કિનારે બેઠા બેઠા તમે જમવાનો આનંદ પણ અહીંયા લઈ શકો છો. અને બાકી જે રીતે રવિવાર અને મંગળવાર ખાસ દિવસ અહીંના ગણાય છે કે જ્યારે તમે અહીંયા આવી દર્શન કરી શકો છો. અને બેસવાથી માંડીને ગ્રાઉન્ડ છે ત્યાં આપણે જમવા બમવાનું બધું કરવા માટે સારું એવું છે. ખોડિયારમાંનું મંદિર હતું. ઓકે. ખોડિયારમાંની ચુંદડી અને આચે ઉડીને આવેલી. ઓકે. અને પછી દેવલમાં આવ્યા. ઓકે. દેવલમાં આવ્યા પછી એની સ્થાપના કરી. સ્થાપના કરીને પછી એની પૂજા કરી. પછી મોગલમાંને બેસાડ્યા. પછી મોગલમાંને પૂજા કરી. અત્યારે દેવલમાં ગુજરી ગયા છ વર્ષ છે. એમના દીકરીમાં લક્ષ્મીમાં અત્યારે ગાંધી પછી છે. ઓકે. બરાબર. એ અત્યારે સેવા પૂજા કરે છે. અને દેવલમાં હજી નાંગણીની રૂપે, મોગલમાં નાંગણીની રૂપે અહીંયા અમુક અઠવાડિયે 10 દિવસે દર્શન આપે છે.
સો મિત્રો, મેં આવું ધાર્યું નહોતું કે અહીંયા નાજી નદી ડેમની આગળ આવું બધું સારું એવું સ્ટેશન બનેલું છે. હું તો અહીંયા આવવા માંગીશ અને બહુ સારું એવું સ્ટેશન છે. તમે અહીંથી એકવાર હું તમને લોકેશન દેખાડું છું. આ ઉપર તમને જો તમે જોઈ શકતા હોય તો પહાડ, સારો એવો નાનો એવો પહાડ તમને દેખાશે. આ રોડ જાય છે અને આખા ગ્રાઉન્ડથી માંડી બધાનો તમને વ્યૂ દેખાશે. બહુ સારી એવી જગ્યા છે અને આવવું જોઈએ. આ બધા સ્ટેશનને આપણે ડેવલપ કરશું તો જેથી કરી આ લોકોને પણ બેનિફિટ અને આપણે નવી જગ્યા મળી જાય છે. આ આખું મોગલધામ કરી બનેલું છે. આ હાજી ડેમ છે. તો મંદિરના દર્શન કરીને આગળ નીકળી ગયા છે અંધાવે. અને આજે અમારા ડ્રાઈવર છે સંજયભાઈ કમોઠી. આજકાલ શું છે, મિત્ર વર્ગ એટલું છે, બધે સાથે સાથે થોડો થોડો એન્જોય કરી છે તો આપણે ને સારું રહી કે આપણે ડ્રાઈવ માંથી છુટ્ટી મળે, વિડીયો ઉતારીને મજા મજા કરો. અને અમારો ઘરવાળું જોઈ લ્યો, ઘરવાળું શાંતિ થી આરામ મોજ કરે છે. અને આજે સેટરડે છે, સેટરડે સન્ડે તો ટ્રાફિક પણ એવો બધો નથી અને રોડ નો પણ વ્યૂ સારો છે. બસ મજાની લાઈફ. કમી હતી, વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. તમે સારું એવું મસ્ત વાતાવરણ જોઈ શકો છો. ચાર એકર બસ ખેતર ખેતર અને આ રોડ નો સીન. વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે જોઈ કે ટ્રીપ કેવી રહી. એક મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનેલી છે, કેડીપી હોસ્પિટલ, રાજકોટ આટકોટ હાઈવે ઉપર. તમે અહીંથી જોઈ શકો છો. અને આમનું ઉદઘાટન માટે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આવેલા હતા. અને બહુ સારી હોસ્પિટલ છે, ઘણી સારી એવી ટ્રીટમેન્ટ ને બધું થાય છે. આટકોટમાં પ્રવેશ કરી ચૂક્યા છે ક્રિષ્ણાબેન ગાંઠિયાવાળાને. અને આટકોટ બહુ જ મોટું તાલુકો ધરાવે છે. સારી એવી મોટી બજાર પણ અહીંયા છે, ખાણીપીણીના સ્ટોલથી માંડી બધું છે. અહીંથી નીકળો તો મતલબ કોઈ એવી ટેન્શનની વાત ના આવે, ખાવા પીવાનું બધું જ તમને મળી જાય છે. બસ સ્ટેન્ડ જ છે બાજુમાં, જે જોઈ એરપોર્ટ બસ સ્ટેન્ડ જ છે. તો આપણે અહીંથી નીકળે તો આરામથી વાહન ને બધું પણ મળી જાય છે. આટકોટથી જેવા જ તમે થોડા દૂર આવશો એટલે મોટું સર્કલ આવશે. ત્યાંથી એક કોર સીધા તમે જો આ કોર વયા જશો તો જસદણ પહોંચી જશો. આપણે ટર્ન લઈ અને આવવાનું છે અમરેલીવાળા રોડ ઉપર. જેવા જ તમે અમરેલીવાળા રોડ ઉપર આવશો એટલે તમને ભાદર નદીના દર્શન થશે. તો એ એક ખાસ ચિહ્ન છે કે જે તમે યાદ રાખી શકો છો કે જેવાજી એ રોડ ઉપર ચડી ત્યારે આપણને ભાદર નદી એના દર્શન થાય છે. અને અત્યારે તમે જોશો, જો તમને આ પર દેખાશે તો ભાદર નદીમાં સારું એવું પાણી પણ આવેલું છે. ફેમસ નદી ગુજરાત અને સૌરાષ્ટ્ર ભાદર, બહુ સારું એવું પાણી આવેલું છે. બાકી અત્યારે વરસાદને લીધે તમે જોઈ જ શકો છો કે જે રીતના બધું જ ઝાડવા અને ગ્રીનરી જે છવાયેલી છે એકદમ મજા મજા આવી જાય. અને આ રાજકોટ અમદાવાદ જ્યાંથી પણ બધા આવતા હોય
પાટકોટ પછી જે રસ્તો આવે છે અમરેલી વાળો એકદમ મસ્ત રસ્તો છે, માખણ જેવો રસ્તો કહી શકો છો. કેમ કે ત્યાં સુધી અત્યારે વરસાદના કારણે જે રસ્તાના હાલવાલ ત્યાં છે, જે તો અમારા ડ્રાઈવર સાહેબને ખબર હોય કે કેવો રસ્તો હતો. બાકી એમની ગાડી છે સારી એવી છે, નવી નવી ગાડી છે, તો એટલા બધા રોદા લાગ્યા નથી. બાકી તો અત્યારે જે અત્યારે મજા આવે રોડ, તમે શૂટિંગમાં પણ જોઈ શકશો કે ભાઈ એટલો કેમેરો હલતો નહીં હોય ને, તમે રોડના તમને દર્શન કરાવી. હાઈ ક્લાસ રોડ સાથે હાઈ ક્લાસ વાળીઓ અને પાછળથી અવાજ આવી ગયો કે સાથે હાઈ ક્લાસ ઘરવાળી, જે અમારી શ્રીમતી બોલીએ છે. અને અમારા ડ્રાઈવર સાહેબ બે શબ્દ કેવા માંગે છે કે ઘટે તો જિંદગી ઘટે, બીજું શું જોઈ, કાઈ નો ઘટે જિંદગી ઘટે. એટલે જે અમારા મિત્ર છે સંજયભાઈ, એન્જોય કરવાની, એક જ કેવું છે સેટરડે સન્ડે નાઈટ એન્જોય. તમને જિંદગી મળી છે તો એવું ના થવું જોઈએ તમે ધક્કો ખાધો છે ખોટો. હા, અત્યારે વધુ પડતું એવું થાય છે માણસો ધક્કો ખાધો હોય તો ધક્કો ખાધો એવું ન થવું જોઈએ. જયારે ટાઈમ મળે, આપણને ટાઈમ મળે ત્યારે નીકળી જવું જોઈએ. શું કહ્યો સંજયભાઈ? બરોબર છે. લાઈફમાં મજા મજા તો જોઈએ લેવાનું વાળા, અને આપડે રાજકોટ વાળા ને ગુજરાતી અને એમાં આપડે કાઠિયાવાડી, જીવી લેવાનું વાળા. બાકી તો બધું થઈ જ રાખશે. અને અમારા ટીચર સાહેબ છે જે મારી લાઈફમાં, તો હું એમ જ કહું કે હું તો ટીચર થી કંટાળું જ છું, પણ છતાંય આપના ઘરવાળા છે તો આપણે શું કરી. એવા મળ્યા છે કે તમે કંટાળશો નહીં, મોડર્ન છે, મોડર્ન આજના જમાનાના 21મી સદીના ટીચર છે. શું ભાઈ, તો તમે જ કયો કોમેન્ટમાં કે ટીચર તો ટીચર જ હોય ને, ગમે ત્યાં ભણાવવા માંડે આપણે જરાય નહીં. હા, માથાનો દુખાવો ટીચર ને સમજાવ. હું તો માર્કેટિંગમાં છું, પણ ટીચર નો કોલ આવે ને અમારે માર્કેટમાં કોક ને સમજાવવું પડે, અને બાપરે. અને એમાં આજ તો, અને આજે ને અમારી આગળની પણ ટ્રીપ, તમે ઉત્તરાખંડની ટ્રીપ જો, એમાં પણ અમને એક સારા એવા ટીચર આવ્યા હતા, જે હંમેશા નબળા વિદ્યાર્થીઓ જ ડરે છે. અને એ નબળા વિદ્યાર્થી હું હતો જ ભાઈ. હા, અમારા શ્રીમતી કહે કે ટીચર થી જે ડરે એ નબળા વિદ્યાર્થી. હા, તો અમે નબળા વિદ્યાર્થી જ છીએ. આ રોડ સીધે સીધા જો તમે ચાલ્યા ગયા તો જ્યાં આપણે જવું ત્યાં પહોંચશો નહીં. આ ભાવનગર સીધે સીધો રોડ વયો જાય છે. આપણે અહીંથી જમણી બાજુ વળવાનું આવશે. રાજકોટ થી આવતું હોય તો આપણે બાબરા થી આગળ આવતા ચોકડી પડશે, ત્યાંથી ચિતલ થી જવાય છે. ને પ્લસ તમારે જો આગળ થી અમદાવાદ થી આવતું હોય, એમની માટે જસ્સા થી આવશે એટલે ચાવણ ચોકડી આવશે, ત્યાંથી લેફ્ટ સાઈડ જવાનું. એટલે અમરેલી થી સાસણ જઈ શકો તમે, દીવ જઈ શકો, સોમનાથ જઈ શકો. અમદાવાદ વાળા માટે સારું રહેશે, ભાવનગર વાળા માટે સારું રહેશે. રાજકોટ થી નજીક પડ્યું ને, હા, સોમનાથ ત્યાંથી જવાશે. તો આ રોડ આમ જે બીજે થી આવે છે રાજકોટ થી તો ઠીક છે, સોમનાથ ના દીવ માટે બીજો રસ્તો સ્ટેટ હાઈવે ભાવનગર રોડ કહેવાય છે, પણ આપણે જમણી સાઈડ વળીએ તો અમરેલી જવાય, ને આગળ થી ભાવનગર સાઈડ થી આવતા હોય તો ડાબી સાઈડ વળીએ તો અમરેલી જવાય. મારી ભેગા એક વડીલ છે એવું તમે સમજી લો. અને શ્રીમતી શું કહી છે? રૂપમાં એક બે તો વડીલ હોવા જ જોઈએ. તો અમારે એક નહીં પણ બે વડીલ છે. અમે હજી 30 વર્ષ ના છીએ ઓ ભાઈ, વડીલ નથી, અમે 30 વર્ષ ના છીએ. અને આમ તો ઉંમર બહુ નાની જ કહેવાય, કેમ કે શનિ રવિ તો અમે રજા હોય તો જાજી આપણે ગણાય નહીં, એમાં આપણે આમ નીકળી ગયા હોય તો અડધી વાત જ કરી નાખીએ. ફરવાની ઉંમર હોય ને ના ગણવી. હા, અને અમારા ટીચરજી છે તો એના 50-25 દિવસ નું તો વેકેશન હોય તો એ કાઢી નાખે, તો એ તો હજી 12-13 વર્ષ ના માન ગણાશે. બરાબર ને? અને સંજયભાઈ નું આપણે એમને વેકેશન ના હોય, કેમ કે એમને શું કદાચ ઘરે કામ કરવું પડે, કેમ કે ટીચરજી ને રજા હોય તો કામ ઘરે કોણ કરશે, સંજયભાઈ જ કરશે. તો કદાચ એમની આપણે એ રજા બાદ ન કરી,
એમની કરતા થોડાક મોટા હશે. સાચું ને? જો આ પાડી જાજી જોર થી હાર નો પાડી, પણ જેટલો અવાજ નીકળો એટલી હા પાડી. જે મજા આવશે મજા જ અલગ હશે. લીલોતરી તો તમને આમ આંખ ને જે ઠંડક આપે. આગળ એક ગામ આવે છે જેનું નામ છે લાઠી, અને લાઠી માં કઈક પ્રખ્યાત છે. સંજયભાઈ શું પ્રખ્યાત છે? લાઠી માં અમરેલી જિલ્લા નું નાનું આમ તો તાલુકો છે, ત્યાંની ભાખરવડી બહુ જ વખણાય છે. ત્યાંથી ભાખરવાડી બોમ્બે ને ઈ સાઈડ સુરત બોમ્બે બધે બહુ જ જાય છે. પ્રખ્યાત છે ભાખરવાડી. ને અહીંયા બાજુમાં એક ભુરખ્યા દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું, ભુરખ્યા હનુમાન, જે હનુમાન દાદાનું સાળંગપુર જેટલું જ મહત્વ છે. એ જગ્યાએ બહુ સરસ છે. લાઠીથી 30 કિલોમીટર થશે. તો જે રીતે સંજયભાઈ કીધું કે આવો લાઠી ગામમાં આવો તો ભાખરવાડી કોઈથી ભૂલવી નહીં. અને જેનો સમય શું હોય છે ત્યાં? સમય સાંજે 3 વાગ્યા પછી ચાલુ થાય છે, બપોર પછી. તો બપોર પછી સાંજકના ટાઈમે 3-4 વાગ્યા ચાલુ થાય છે. અને અહીંથી એક્સપોર્ટ બધું થાય છે બધે. તો અત્યારે ગાડી ઉભી રાખી થોડોક વિરામ લઈ છી. તમે જોઈ રહ્યો હોય ગામડાઓમાં જે શાંતિ મળે એ આપણા મોટા મોટા સિટીમાં મળતી નથી અત્યારે. અને જે નોકરીઓ આપણે કરીએ છીએ તો નોકરીમાં અને બિઝનેસ કરતા હોય તો કામ ધંધા કરતા હોય એમાંથી ટાઈમ મળતો નથી. તો થોડોક ટાઈમ કાઢી અને તમે ગામડાની પર તમે જાઓ, જે મજા આવે શાંતિથી. આ મજા મજા આવે. આ ચાવણ ચોકડી છે. આમથી આવો તો તમે અમદાવાદથી અવાય, ને આપણે જમણી સાઈડ ડાબી સાઈડ આમથી આવીએ એટલે વળી જાય એટલે સીધું અમરેલી આવે. ને આ સાઈડથી આવો તો રાજકોટથી અવાય. એ આપણે આવ્યા અત્યારે જી રોડ છે ને ઈ, ને તી પછી રાજકોટથી આવો તો જમણી સાઈડ વળી જાઓ એટલે લાઠી ગામ આવશે. લાઠીથી પછી સીધું અમરેલી આવી જશે. આ મેઇન ચોકડી છે અમરેલીને જોડવા માટે. અહીંથી અમરેલી 33 કિલોમીટર છે, ને લાઠી છે અહીંથી 10 કિલોમીટર. તો 4 લાઇન રોડ હતો, એમાંથી 2 લાઇન વાળો રોડ આવી જશે, ડબલ પટ્ટી રોડ આવી જશે. એમ વચ્ચે ડિવાઈડર ને એવું હોય એવું નહીં હોય આ રોડ ઉપર મતલબ. તો શાંતિથી હકાવે જવાનું. એ ઓલો રોડ હતો જે 4 લાઇન વાળો, એ સારો હતો રોડ. આ થોડોક એની કરતા રોડ તો બે સારા જ છે, પણ આમાં થોડુંક ચલાવવામાં તમારે ધ્યાન રાખવાનું. ડબલ રોડ, ડબલ પટ્ટી વાળો રોડ. પણ હું જાજી ખબર ના પડે, સિંગલ પટ્ટી ડબલ પટ્ટી એટલી ભાન પડે. અને આ જેવા જ આ રોડ ઉપર તમે ચડો ત્યારે તમને મસ્ત મસ્ત વાડીના દર્શન થશે. રોડ મસ્ત ચારે કોર, અમારા ડ્રાઈવર સાહેબ મસ્ત, પાછળ અમારા શ્રીમતીજી મસ્ત, અને આ ડ્રાઈવર સાહેબના શ્રીમતીજી. બસ જે રીતે નીકળ્યા હોય અને સારા સારા લોકેશન દેખાય તો ઊભું રહેવાનું મન થઈ જાય, ને એમાં અમારા મહાદેવ દેખાય તો ઊભું રહેવું જ પડે. તો તમને પણ બધાને મહાદેવના દર્શન કરાવી અને તમને થોડી ઇન્ફોર્મેશન પણ
શેર કરી છે. પહેલા આપણે કરીએ મહાદેવના દર્શન. ક્યાં છે આ મંદિર, મૂર્તિ જે સ્થાપના કરેલી કઈ રીતનું છે એ આપણા સંજયભાઈ છે એ તમને જણાવશે. સંજયભાઈ થોડીક ઇન્ફોર્મેશન શેર કરશે કે કઈ રીતે મૂર્તિનું શું છે. તો સંજયભાઈ તમે લોકલ છો, તમને મારી કરતાં વધુ ખ્યાલ હશે. હું કહીશ એમાં કદાચ ક્યાંક ને ક્યાંક ખોટું બોલાય છે, એ સાચું જ આપણે બોલવું. બોલો બોલો. આ મૂર્તિ મોરારી બાપુ આપણે આવ્યા હતા, આ મૂર્તિનું નિર્માણ મોરારી બાપુએ અહીંયા કથા કરી હતી ત્યારે કર્યું છે. અહીંયા લાઠી ગામ છે, અહીંયા હીરા ઉદ્યોગ માટે બહુ બેસ્ટ છે. ભવાની જેમ્સનું બહુ મોટું નામ છે. લાઠી અમરેલીનો નાનો અમથો તાલુકો છે. ને આ મૂર્તિનું નિર્માણ માટે મોરારી બાપુએ મોટા આયોજનથી સપ્તાહનું આયોજન કર્યું હતું. ને આ તો જે રીતે સંજયભાઈ આપણને વાત કરી, સારું એવું ગામ પણ છે અને મૂર્તિ પણ મહાદેવની એકદમ મસ્ત બનાવી છે. અત્યારે થોડું પાણી ત્યાં ભરાયેલું છે તો આપણે મૂર્તિ પાસે આપણે ત્યાં નજીક જઈ શકીએ એમ નથી. બાકી મૂર્તિ એને બધું એવું મજા આવે એવું છે. ને ગેટ પણ એવો જ કંઈક બનાવ્યો છે, આ મસ્ત ગેટ છે, એકદમ સારો એવો ગેટ બનાવ્યો છે. તો આ વ્લોગને કરશો અહીં જ એન્ડ.